मित्र गुड मॉर्निंग। तो केम छो बधा मजा में? तो राम राम, जय माताजी बधाई ने। अने आज जो हवे अत्यारमां वाग्या हाथ थाड़ा हाथ जेवुं थई गयुं, कारण के आज बधाय मोड़ा उठ्या हता। सांजे आइटम एटले अमे गाम मोड़ू थई गयुं हतुं, माताजीने आइटम भरवा गया हता। अने आज पाछी मोहन ने निसाणनी रजाई छे એટલે એમ થોડાક મોડા ઉઠ્યા હતા, કારણ કે નીચેની રજા હોય એટલે વહેલું રાંધવાનું ને એવું કાંઈ હોય નહીં મમ્મીને, એટલે આજે મોડા ઉઠ્યા હતા। અને જો અત્યારમાં શિરાવા બે ગયા, શું છે મોહન શિરાવામાં? ચા ને રોટલી ને દૂધ ઘી હોય, પણ ઘીમાં એવું છે અત્યારે જો બધા એવા તાવના વાહર હાલે એટલે બધા શરદી ને ઉધરા ને વધારે થઈ જાય, એટલે ઘી એમાં ન સોપડી, નકર તો ઘી સોપડી, નકર ત્યારે પાછું એવું હાલે હાલતા તાવ ને ઉધરા ગરું ભરે ને એવું બધું થાય, એટલે અત્યારમાં થોડાક દી રજા રાખીએ। નકર તો યા ઘઉંની રોટલી ઘી સોપડેલો હોય અને ચા હોય ને દૂધ હોય, એટલે અત્યારમાં શિરવાની આમ એવી મજા આવે। હાલો શિરવા, અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર, ને ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને બપન સાથી જમો, હાલો આપણે સિરાઈ લઈ પછી આગળ આગળ આપણે મળશું। રમોહન બાપાને સાદી હે બાપા મોરો છે આપીએ તો અમે બધા જ આ રીતે ચા, કોઈ અંજીક મોહન એ દૂધ પહેરું નાખે કરે, આપણે તો ખાલી ચા ને રોટલી ઘઉંની રોટલી, અને બાપા મોરો છે પીવે, એ બાપા મોરો છે પીવે, કારણ કે એને એટલે પહેલાં ડાયાબિટીસ હતી, અત્યારે જ નથી, પણ એ તો એ મોરો છે એમને પીવે, કાંઈ મીઠો નથી પીતા એટલે એને મોરો જ ભાવે, ચાલશે। અને બા પીવે કાવો છે, એટલે બા સારું કાવો સા કાઢવો પડે, જો આ રહ્યો ગ્લાસમાં, એને સારું કાવો સા કાઢવો પડે, બાપા સારું મોરો સા કાઢવો પડે, અને અમારે સારું મીઠો અને ઘઉંની રોટલી ને દૂધ હોય, એટલે આવું બધું શિરાવામાં હોય। મોહનભાઈ જો અત્યારમાં વસોડવા માંડ્યા, રજા છે એટલે કામ એ કરશે, આજ ભણવાનું નહીં કરે, આજ ખાવાનું કરશે, લેસન કરવાનું છે, નાન પેલા ટોસ હોય તો મજા આવે નહી, મજા આવે, ટોસ હોય તો બહુ મજા આવે, વાંધો ન આવે, ઘઉંની રોટલી માં મજા જ આવે। અમારા અંજુભાઈ વાસી દુઃખ કરે, કોઈ દરે નાખે, નાનું એવું બકડ્યું છે ને, એટલે વાસી દુઃખ કરાવે, શીખડાવે। તો જો અટાણે કપ્પામાં પાણી ચાલુ કર્યું, હામો દી આવે એટલે જો આંખો જરાક દેખાય, હામો તડકો આવે ને, એટલે કારણ કે કપ્પા પાંગરો સારો એટલે કે દેખાતું પાણી પાઈ જોઈ, જો આ રીતનો પાંગરો છે, જો સારો પાંગરે તો રહેવા દેવો છે, કારણ કે પણ ભાવ બહુ સારા છે એટલે પાંગરે તો રહેવા દેવો છે, ના એ બાપાને ઓટા પડખે જ પાણીવાળું, ને આ જો આ બધા છોકરા અત્યારમાં રમવા વિયા, ગરબી રમવા વાળી રાતની ગરબી રમે ને, અત્યારમાં જો ઓટે રમે, હોવે નહીં પછી, અત્યારે દિવસ ની હોય જતી હોય તો સારું। મોહન હા મોહન લેસન કરે, લેસન કરતો કરતો એ ક્યાં જાય, લેસન કરતો કરતો પાછો રખડવો વયો જાય, આ હિન્દી ના અક્ષર હે ગુજરાતી ના હારા થાય, હિન્દી કરતા હિન્દી નો દેખાય હારું। આજ દશેરાની રજા છે ભાઈ ને, આજ બધે દશેરા, અમારે આજ દશેરા નથી, આપણે નથી મોહનો, આપણે કાલ હે, પણ આ તો ઓમ ગણે તો ઓમ કાયદેસર ને કાલ જ થાય, પણ આ તો બધી ડાયરીમાં ગોટારે સડી ગયું,
કાલ તો પછી જવાનું છે ને નિશેડ આંબાના થળે બાપા બેઠા હે અપન દેરી તમે જોયું જશે અને મોહનિયા ઓટા ઉપર વાહરો લેસન કરવા વ્યો છે અને આજ મોહનની મમ્મીએ પગ મળી વૈરો હે કાલ માતાજીને નૈવેદ ખાંડવા જતી પગ દુખે દડા જેવો થઈ ગયો પગ મળી ગયો છે મળી ઉતાર્યો પણ હવે એ બે ટક જવાનું છે જો હરખું નહીં આવે તો પછી ફોટો પાડવા જવું જોઈશે દવાખાને જિંદગી નું થઈ જાય ને પગ દુખ્યા રાખે કામ નો થાય ને પછી એકલા હોય પછી કામ એકલા ઉપર જ રહ્યું છે આવું પગ લઈને બે તો કઈ કામ નો થાય મોહન હોય જાય ભણવા પછી અમે બે વધી પછી જો હું ટાંટ્યો લઈને બે મોહન ના પપ્પા એકલા શું કરે એટલે પછી કામ તો કરવું જ પડે થોડો થોડો દુઃખ છે તો થાય એટલું કરવાનું હોય નકર બહુ દુઃખે પછી બે જવાનું હોય એઠું દુઃખે પછી દવા લેવી પડે એટલે ફરીને જો રૂ એ થઈ ગયું હોય અમુક અમુક જોઈએ કો તમે આ રીતનો ખુલી ગયો બીજી વાર એ વીણી એવો હમણાં થઈ જશે ને પાંગરો સારો જો આ રીતનો એટલે કીધે આપણે પાય એકાદ પણ પાય જો સારો પાંગરે ને તો રહેવા દેવો હે કારણ કે હું બધે એવું એક પાવ રહેશે એવું લાગે છે તો તાણે કપ્પામાં પાણી વારતો હતો પાણી વારતા વારતા વળી હાથ પડ્યો મોહનની મમ્મીએ કે ગાંડી ચડાવવાલો એને જો આ કારણ કપ્પાની બાજુમાં ખળ હતું અહીંયાથી ગાંડી કરી લીધી જો આ રહી કારણ કે પાણી આ લેવું થઈ જાય અને પહેવાની નીણનું થઈ જાય બે કામ અને તડકાનું પાછું બીજી કંઈ ચાર બેર વાટવા જાવી નહીં આવું લેવાનું ગાણી થઈ રહી થોડુંક ઓલું બાંધીને ઉલબડ લીધું હોય હા થોડુંક પીવડું હોય ને કંઈક આ એટલે થઈ રહે મોહન પાડ્યું બે સારે છે એટલે બે ભેંસી બેંચી તડકો થઈ ગયો હોય ગયા એટલે હવે પાવી જોઈશે પહેવું ને પાછું જરાક પગમાં લાગી ગયું હોય એટલે આમ જરાક હાલવા તકલીફ પડે વાંધો નથી આમ કામ કરવાનું થાય એટલે વાંધો ન આવે બેવાનું દુખે કામ હોય તો કરવું જ પડે નહીં કામ કરાવ કારણ કે કામ માથે છે બધું એટલે કરવું પડે બાકી બીજા કરવા હોય તો ન કરે ટાંગો દુખે છે ટાંગો આમ લાંબો કરીને બે જાય તો આપણે શું કહીએ કાંઈ ન થાય ટાંગો દુખે એમ કરીને બે જાય તો આપણે શું કાંઈ ન કહીએ આ તો મૈતા રાખે એટલે એમને હાલ્યું જાય અને હાલો જે પાણી પહેરો પરાઈ રહ્યું છે ને હું ચડાવી દઉં ગાંડી બાંધીને પછી આગળ મળશું પાછા તો અટાણ ગાંડી ચડાવીને આવ્યો અને ચડાવીને આવ્યો ત્યાં જાય કેરો ફરી ગયો હતો ઓલા કેરમ વાર લીધું પાણી જો પાવડો પીળો હે અને આજનો મિત્ર તડકો એવો છે પાણી વારી એટલે તો વાંધો નથી કારણ કે પાણી વારી એટલે તડકો લાગે બહુ બહુ તડકો લાગે તો એવું લાગે તોરિયામ બે લુગડા પલારી વારી માથે પાણી હેઈને મને ઠંડુ થઈ જાય એટલે તડકો લાગે નહીં એ તો કાંઈ ઉપાધિ નથી તડકો લાગે તો પાણી વારી એટલે એ કાંઈ ઉપાધિ નહીં બીજું કંઈક કામ કરતા જ ઉપાધિ હોય તડકો બહુ લાગે બે જવાનું ધોરિયા પલરિયા લોગડા આપણે શું કોઈ વાડીએ જોઈએ એટલે તડકો ન લાગે અને આ જો મિત્રો ઘણા કોમેન્ટમાં એમ કહે છે કોમેન્ટો કરે કે તમારા પાસે સબસ્ક્રાઈબર કેટલા થયા નરસિંહભાઈ સબસ્ક્રાઈબર કેટલા થયા તો સબસ્ક્રાઈબર આપણે 1K માં થોડા ઘણા ઘટે બરાબર એટલે થોડોક સપોર્ટ તમારા ભાઈને કરી દો એટલે પૂરા થઈ જાય જાજા નથી ઘટતા થોડા ઘણા કહેવાના જ ઘટે છે
એટલે આ કહી દઉં, મેં કીધું આ કોમેન્ટ બહુ કરે ને એટલે કહી દઉં, કીધું થોડા ઘણા ઘટે જાય ને ઘટતા, એટલે આવું છે. અને અત્યારે જો પાણી વારું હોય એટલે કાંઈ હવે બીજું અહીંયા શું બતાવું તમને, કપ્પા છે એ હવે જો ફરીને પાંગરે ત્યારે સારો થાય છે, અત્યારે કાંઈ બહુ એવું છે ને આમ સારું. એ ફોટો મેલી એટલે મેં તમને દેખાડ્યો હતો ને આ રીતનો પાંગરો, એટલે થઈ જશે હરવેર સારો. જો શિયાળું ફાલ આવે તો વાંધો ન આવે, એ જ થઈ જાય. ચાલો પાછા આગળ આગળ મેળા આપણે છોટો અટાણ બપોરા બપોરા કરીને ને આંબાને ચાંવીએ. જ્વારી આંબો છે પાંગરો એટલે એકદમ ઘટા ટોપ થઈ ગયો, સાંયો આમ નીચે જરાય તલક સાંયો ન પડે એવો સાંયો છે. અને આ જે જૂના પાંદડા હતા ને ખરી ગયા હતા, જૂના પાંદડા ખરી જાય અને પછી નવા પાંદડા આવી જાય મસ્તી નામ એકદમ સુપર. હું તમને બતાવી દઉં આ રીતના નવા પાંદડા આવી જાય, આવી ગયા હે ને આ રીતના નવા પાંદડા આવી જાય. અને જૂના પાંદડા જે હતા એ ઓલો ટગો કરીને અને હરગાવી દીધા, કારણ કે એ પાછું એમાં કચરો હોય એટલે એમાં જીવ જંતુ કે કાંઈ પડકાને એવું રહીએ તો છોકરા આવીને રમતા એટલે એ આપણને ટેન્શન રહી સમજા, એટલે એ બધા વારીને પહેરા કરીને અને હરગાવી દીધા. જો થોડા થોડા તુંહાળા નીકળે અને બધા વેયા છે, જો બધા આરામ કરશું આંબાને સાંઈએ. મોહન યાદ તો કરે છે, જો મોહન યાદ કરે છે. અમારો પાડોશી ને છોડી છે અને અમારા અંજલિ ક્યાં ગઈ ઘરે, ચાલો આપણે બેક કેમેરો કરી વારી. તો નહીં શું છે ગલ્લુ, ક્યાં છે ને લાવી એમનો કરાઈને ટાંગો હે હે બટુ, ક્યાં છે ને લાવી, ક્યાં છે ને લાવી, અહીંયા લાવી, અહીંયા જ લાવી, અહીંયા છે કેટલાય કા પપ્પા જો આ રહ્યો એક. હેલો ગલુભાઈ, એનું નહીં આનું ઉતારો. એ સામુ જો ને કઈક દૂધ બુધ પાન તો મોહન મસ્ત નું થઈ જાય. લેવા ગઈ હે અંજી કાઈડી કાઈડી કૂતરો કૂતરો હે ઉતારી જો. ગલુડિયા રમાડે અમાર મોહન, આ છે ને દશેરાની રજા રજા હે. તમને સવારમાં કીધું હતું વ્લોગમાં કા, હાથ પાડી જો ને હાજી. પણ હમણાં આવશે ઘરે શું લેવા જાય છે, રોટલી ને જો હું ખાટલો લાવ્યો, ખાટલે હું ઘડીક આરામ કરીશ. આ બન ચાયો તમે જોઈ લ્યો, અમે એકદમ ઘટા ટોપ જામી ગયો હે. જરાય તડકો ન આવે, જરાય તડકો ન આવે ના. હવે મોહન પાય જો ના, અમે હુઈ હુઈ ને તગડા જેવા થઈ ગયા, કાંઈ નહીં. આંબા બેઠું એ દી આવે, દેખાતું ના ઓલું નાનું મધ છે, અમારી મધ નથી. શું લાવી અંજી, રોટલી લાવી ખાય ને જેણ કે કટકા કરીને દેજે, ચાલે જેણું કેવું કટકો કરીને દેવા એટલે ખાય. આ નઈ નાખું અલે અંદાજ જો ખાવા માંડ, ખાવા માંડ ને વાર વાર તો થોડુંક બોલી નાખ હાલ. તો હાલો ગલુડિયા રમાડવા, તમારે રમાડવા હોય તો હાલો. જો અહીંયા ઉપર આંબો છે, હાલો સાંઈ બેહવા. અમે બે મારી મમ્મી એ હોઈ ગઈ છે, હવે ગલુડી અને રોટલી ખવડાવી છે. આલે જયતીન પરવા, આલે બોલો કહી દે, લાઈક શેર સબસ્ક્રાઇબ, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલ, અમારી ચેનલ ને. તો હાલો મિત્રો, હવે કડેક આંબાના સાંઈએ ખાટલા ઉપર કડેક આરામ કરી લઈ ટાટા સાંઈએ, પછી હાંજકનું ફરી પાછું ખેતરનું કામ ઘણું છે, પાણી વારવાનું ને એવું બધું, એટલે એ કરવાનું છે. એટલે કડેક કીધું આરામ કરી લઈ, તો
વિડિયો પૂરો પૂરો જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, દિલથી થેન્ક યુ. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, ને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ઠપ કરી દીજો. અને હવે મળશું પાછા બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ અને જય માતાજી મિત્રો.